મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 18 મે શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કરાર આધારિત કર્મચારીઓને ફક્ત કોઈ આરોપના આધારે નોકરીમાંથી કાઢી શકાશે નહીં. આ મુદ્દે ખાતાકીય તપાસ પછી જ પગલાં લઈ શકાશે. આ ચુકાદાથી ફિક્સ સેલેરીવાળા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે તેમના સુરક્ષા કર્મીઓ ભાજપ તથા કેન્દ્ર સરકારને આધીન છે. ઇન્દિરા ગાંધીની હત્યાની જેમ જ પોતાની હત્યા થઈ શકે છે એવું જણાવી કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ટંકારાના કોંગ્રેસી ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકાળે નિધન થયું છે. તેઓ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા. તેઓ ફ્લાઇટ ચૂકી જતા બસ દ્વારા અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા. માર્ગમાં તેમની બસનો ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં વિશાલને હેમરેજ થઈ જતા ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાથી રાજકીય જગતમાં શોક પ્રસર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે લલિત કગથરા રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. ચૂંટણીના પરિણામો પહેલા જ તેમને પુત્રના મૃત્યુનો આઘાત મળ્યો છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગર ખંભાળિયા હાઈવે પર આજે સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સરમત ગામ નજીક 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. 1 કલાક સુધી આ ટ્રાફિક જામ રહ્યો હતો. પોલીસે ભારે પરિશ્રમ પછી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. જામનગરમાં ગઈકાલે દીપક જોઈસર નામના 40 વર્ષના શખ્સને સરા જાહેર છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ગુનામાં મૃતકના પાડોશીનો પુત્ર દીપેશ કનખરા આરોપી નીકળ્યો છે. મૃતકના માતા પુત્રનો મૃતદેહ જોઈ બેભાન થઈ ગયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃતકના ભાઈએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આરોપીએ પણ મૃતકે પોતાને ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ કરી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. સમગ્ર ઘટના જૂની અદાવતને લઈને બની હોવાના પ્રાથમિક અહેવાલો છે. પીડિત અને આરોપી એક જ જ્ઞાતિના હોવાથી સમાજમાં પણ અજંપાભરી સ્થિતિ છે. જામનગરમાં તંત્ર સંચાલિત ઢોરના ડબ્બા પશુઓથી હાઉસફુલ થઈ ગયા છે. વધારાના પશુઓને ગૌશાળામાં મોકલવા લોકમાંગ ઉઠી હતી, જેના પગલે કુલ 24 ગૌવંશ ગાંધીનગર જિલ્લાની ગૌશાળાને સોંપવામાં આવ્યા છે. તબક્કાવાર 500 ગૌવંશ પાંજરાપોળ મોકલવાનું આયોજન છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.